नोबल स्कूल के ऊपर नमस्कार विद्यालय के YouTube चैनल पर हम सभी का आपको स्वागत करू छु। ધોરણ 3 અને વિષય છે આપણો આસપાસ પાઠ 19 નંબર આપણા જોડકા આપણે જોયા, હવે આપણે જોવાના છે પ્રશ્નના જવાબ બરાબર। અને આ તમારે બધી નોટમાં લખવાનું છે, ખાસ પરીક્ષાની અંદર આમાંથી કઈ પણ પૂછાય તો તમને આવડવું જોઈએ। લેક્ચર નંબર 24 ઉનમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તો આપણ ખબર છે, શિયાળો હમણાં ચાલ્યો છે, હજી તો ધીમો થોડો પડ્યો છે તો આપણ ખબર હોય છે કે આપણે જે સ્વેટર પહેરીએ છીએ સેમાંથી બને છે, ઉનમાંથી। ઉન આપણને કોણ આપે છે? ઘેટું। ઉનમાંથી સાલ, સ્વેટર, મફલર જેવી વસ્તુઓ બને છે। પ્રશ્નના જવાબની અંદર આવું લખવાનું છે। પછી બીજું, પ્રાણીઓમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, પ્રાણીઓ આપણને કઈ કઈ વસ્તુઓ આપે છે તો ચાલો એમાંથી આપણે જોઈ લઈએ। પ્રાણીઓમાંથી આપણને દૂધ મળે છે, માંસ, લાખ અને હાડકાંઓના ટૂંકામાંથી મળેલો લાખ જે કિંમતી વસ્તુઓ બને છે, મધ, રેશમ, રેશમના કીડા થાય છે એ પણ પ્રાણીઓ જ આપે છે, રેશમ જેવું કાપડ, ઊન, ચામડું, ઈંડા વગેરે પ્રાપ્ત થાય છે। આવું જવાબમાં લખવાનું છે। ન સમજાવાય તો પ્રશ્નનો જવાબ 2-3 વાર લખી નાખવાનો અને પાકો કરી નાખવાનો। ત્રીજું, કયા પ્રાણીઓને પગ હોતા નથી? સાપ, અજગર અને અળસિયાને પગ હોતા નથી। પછી ચોથું, વિવિધ પશુઓ પક્ષીઓ કયો ખોરાક લે છે? તો આમાં આપણે ઘણું બધું લખી શકીએ પણ આપણે ખાલી બધાનું અનુરૂપ લખી નાખવાનું કે જેથી કરીને એક વાક્યની અંદર પૂરું થઈ જાય। પશુઓ અને પક્ષીઓના ખોરાકમાં તફાવત છે, હોય છે ને? પશુઓ કેવડા મોટા હોય છે શરીરમાં, જો એને આપણે એક રોટલી ખવડાવીએ તો એનું પેટ ભરાય નહીં, અનાજના દાણાથી એનું પેટ ન ભરાય, એના માટે એને ખોરાક સારો હોવો જોઈએ કે આપણે ઘાસ નાખીએ। તો ચાલો જવાબમાં લખીએ, પશુઓ અને પંખીઓ ખોરાકમાં તફાવત છે। પશુ ખોરાકમાં ઘાસ, વેલા, પાંદડા, રોટલી, અનાજ વગેરે લે છે। પંખીઓ ખોરાકમાં અનાજના દાણા, રોટલી, નાની જીવાત અથવા તો નાના પશુ પક્ષી લે છે વગેરે છે પક્ષીઓનો ખોરાક। પછી પાંચમો પ્રશ્ન છે, પશુ પક્ષીઓ કેવી રીતે જતન કરી શકાય, આપણે એમ કેવી રીતે એને જાળવી શકીએ? તો પશુઓને સમયસર ખોરાક ને પાણી આપવા જોઈએ। પછી તો કે તેને નિયમિત નવડાવવા જોઈએ। આપણે પ્રશ્નને પહેલા સરખો સમજવા પછી એનો જવાબ લખવાનો। તેમને નવડાવીને સાફ રાખવા જોઈએ, તેમની રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ, હવા ઉજાસ દ્વારા તેના રહેઠાણ બનાવવા જોઈએ, તેમની પાસે વધુ કામ ન કરાવવું જોઈએ, જુલમ ન કરવો જોઈએ કે તેને મારવા ન જોઈએ, પાણીના હવાડા બંધાવવા જોઈએ। પાણી ન હોય તમે જુઓ હવાડા બંધાવ હોય, ખેડૂત લોકો હોય અથવા તો જે ખેતીવાડી છે એટલા પૂછી છે હવાડા કરે છે, ત્યાં જઈ અને ગાય લોકો પાણી પી લે તે ચોરસ બનાવ્યું હોય, લંબચોરસ જેવું ટાંકી છે ચણેલું એ આખું પાણીથી ભરેલું હોય અને ઢોર તેમાં પાણી પી લે। પક્ષીઓ માટે ચબુતરા બનાવવા જોઈએ, પાણીના કુંડા મૂકવા જોઈએ અગાશીમાં અથવા તો પાળી ઉપર, ઈજા વર્ષ પક્ષીની સારવાર કરવી જોઈએ, તેમના માળાની રક્ષા કરવી જોઈએ। પછીનો પ્રશ્ન છે છઠ્ઠો, આ છઠ્ઠો પ્રશ્ન છે, આ મોટો પ્રશ્ન છે કે મેં એક અહીંયા લખ્યો છે, પ્રાણીઓની ઉપયોગિતા જણાવો, ખાસ યાદ રાખવાનું છે। બધા પ્રાણીઓ આવી ગયા, અમે તો જેટલો પ્રશ્નનો જવાબ મોટો લખી શકીએ એટલું લખી શકાય, પણ તમને આ મોટા પ્રશ્નના જવાબ હોય તો એના માર્ક 2-3-4 હોય અથવા તો 2 પ્રશ્ન લખવાના હોય એના 4 માર્ક હોય તો તમારે વિસ્તારથી લખવાનું છે। ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે, બળદ, ઊંટ, ઘોડા અને ગધેડા જેવા પ્રાણીઓ ભારવહન માટે ઉપયોગી છે, બળદ ખેતી કામમાં ઉપયોગી છે, કૂતરો ઘરની ચોકી કરે છે, ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓના વૃદ્ધિ પછી તેમના ચામડામાંથી બે કમરપટ્ટા કાપી અને પગરખા બને છે, ઘેટું ઊન આપે છે, એમાં તમને સ્વેટર, મફલર, સાલ જેવા વસ્ત્રો બને છે જે આપણને ઠંડીથી રક્ષણ આપે છે, ઘણું બધું લખી શકીએ આપણે। કાગડો, ગીધ અને સમડી જેવા પ્રાણીઓ, મરેલા પ્રાણીઓ જે મૃત પ્રાણીઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પૃથ્વીને કેવી રાખે છે? ચોખ્ખી રાખે છે। જંગલમાં કોઈ નાનું એવું પ્રાણી કે કાંઈ કોઈ કારણસર મરી ગયું તો આ બધા પક્ષીઓ તેને ખાઈ જાય છે, જેથી કરીને પૃથ્વી કેવી રહે છે? સ્વચ્છ રહે છે અને આ લોકોને શું કહેવાય છે? સફાઈ કામદાર કહેવાય છે, એટલે પૃથ્વીને ચોખ્ખી રાખે છે। મરઘી ઈંડા આપે છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ છે। કાગળ જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરતા હોય એવા અસંખ્ય કીડાઓને નાશ કરી અને ખેડૂતને મદદ કરે છે, જો કાગળ એવા મૂંઝવે ધાન્યને
ઈનું જીવાતું ચાંચમાં પકડીને ખાય છે જેથી કરીને આપણું નુકસાન થતું અટકી જાય આપણે શાક પાંદડું ફળ બધા ચોખ્ખા મળે આપણે રાણીનો પાઠ જોયો એમાં પૂછ કે એવી રીતના પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે પક્ષીઓ શું કરે કે ચાંચમાં જે અનાજના દાણા ખાતા હોય એ આખા આખા દાણા ખાય છે પછી જ્યાં ત્યાં જે ચરક કરે તો એના દ્વારા બધું ઉગી નીકળે છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજનો ફેલાવો કરે છે અળસિયાને શાક ખેતીમાં મદદરૂપ થાય છે તે જમીનને કેવી બનાવે છે ફળદ્રુપ બનાવે છે અળસિયા અને શાક એટલે ખેડૂતોની મદદ થાય વધારે પડતા શાક ખેતરમાં નીકળે આપણે ખ્યાલ છે પછીનો પ્રશ્ન છે તફાવત વર્ગીકરણ સોરી વર્ગીકરણ તો એટલે કે જે એક એક ખેતીમાં બધા નામ આપ્યા છે એને છૂટા પડેલા જો બકરી કોયલ પતંગિયું ગાય ઊંટ કબૂતર માખી પોપટ ઘોડો અને કીડી બરાબર તો એને પશુ પંખી અને જીવજંતુમાં જુદો પડવાનો કયું પશુ છે કે જેને ચાર પગ હોય કયું પંખી છે કે જેને બે પગ હોય પશુનો તફાવત આપણે લઈ પણ એવી રીતે બરાબર તો બકરી છે પશુમાં આવશે પછી ગાય છે પશુમાં આવશે ઊંટ છે પશુમાં ઘોડો છે પશુમાં આવશે પછી પંખીમાં શું આવશે કે છે કે કોયલ કબૂતર અને પોપટ પતંગિયું પક્ષી પંખીમાં લખવાનું નથી પંખીમાં પતંગિયું આવે નહીં એ જીવજંતુ છે જીવજંતુ નથી પતંગિયું માખી અને કીડી આ બધા કેવા કે જીવજંતુ કે તો આ થઈ ગયું વર્ગીકરણ આ આખા આ જે લખેલું છે બધા પ્રશ્ન જવાબના વર્ગીકરણ તમારે તમારી બુકની અંદર લખવાનું છે આ બધું અને બુકમાં આ પ્રશ્ન જરા પાકા કરવાના રહેશે અહીંયા પાઠ 19 નો આપણે પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 20માં પાઠથી શરૂઆત કરીશું અને એની સમજૂતી જોઈશું તમારે સમય છે તો 20મો પાઠ પહેલા જ વાંચી લેવાનો જેથી કરીને પાઠ સમજીએ ને ત્યારે આપણને ખૂબ સહેલો લાગે વાંચેલું હોય ને તો તરત યાદ આવે તરત આપણે એના માટે આપણે કંઈક બોલી શકીએ અથવા તો સમજાવે તો સમજી શકીએ એટલે 20મો પાઠ વાંચી લેજો અને આ નોટમાં નોંધ કરી લેજો થેન્ક યુ